વહાલા વિદ્યાર્થી મિત્રો, YouTube ઉપર આપણે જે વિડીયો મૂકીએ છીએ તેની તમામ PDF ફાઇલ અને ઇમેજો મેળવવા માટે આજે જ જોઈન્ટ કરો આપણી ટેલિગ્રામ ચેનલ e-tuition ગુજરાતી. ટેલિગ્રામ ચેનલ એન્ડ્રોઇડ એપ્લિકેશન પ્લે સ્ટોરમાંથી ડાઉનલોડ કરી અને e-tuition ગુજરાતી તેમાં સર્ચ કરો. તેની ડાઉનલોડ લિંક નીચે ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે. વિદ્યાર્થી મિત્રો, હું છું રાજદાસ ગોસ્વામી, સ્વાગત કરું છું આપ સૌનું ઇટ્યુશન ગુજરાત. તો વિદ્યાર્થી મિત્રો, આજનો ટોપિક છે આપણો કે બોર્ડની પરીક્ષાના પેપરો કેવી રીતે જોવા મળે છે. દસમા અને બારમા વાળા વિદ્યાર્થીઓની બોર્ડની પરીક્ષા બહુ જલ્દી શરૂ થવાની છે ફ્રેન્ડ્સ. તો દરેકના મનમાં એક પ્રશ્ન હોય છે કે અમે જે લખીએ છીએ તે પેપરો કઈ રીતે ચેક કરે છે અને ટીચરો કયા કયા મુદ્દાઓનું ધ્યાન રાખે છે જેના કારણે અમારા પેપરોમાં માર્ક કાં તો ડાઉન થઈ જાય છે અથવા તો ઓફ થઈ જાય છે. ફ્રેન્ડ્સ, આજના વિડીયોમાં આપણે ડિસ્કસ કરશું આ ટોપિક ઉપર અને જે શિક્ષકો ધ્યાન રાખે છે તમામ મુદ્દાઓ ઉપર જેના આધારે તમે તમારા પેપરનું ડિસન્ટ લખાણ કરી અને વધારે વધારે માર્ક્સ મેળવી શકો. તો વિડીયો પૂરેપૂરો જોજો ફ્રેન્ડ્સ, શરૂ કરશું આપણી વિડીયો સાથે. તો અહીંયા વિદ્યાર્થી મિત્રો, સૌથી પહેલી વાત કહી દઉં તમને કે ઘણા બધા ફ્રેન્ડ્સના મનમાં એવો પ્રશ્ન હોય છે કે ટીચરો છે અમારા પેપરો વ્યવસ્થિત જોતા નથી. ફ્રેન્ડ્સ, તો હું તમને કહી દઉં કે કોઈ ટીચર તમને ના પાસ કરવા માટે બેઠેલા નથી, એ મનમાંથી કાઢી નાખજો. કેમ કે જે ટીચરો છે તે પણ કોઈના પિતા છે, કોઈનો ભાઈ છે, તો એના પુત્રો પણ હશે, મોટી ઉંમરના ટીચર હશે. તો ફ્રેન્ડ્સ, એના મનમાં પણ દિલ હોય છે, એને પણ એવું હોય છે કે વિદ્યાર્થી મિત્રો પાસ થઈ જાય, તમારી ફિલિંગ સાથે તમારા લખાણ સાથે કોઈ ચેંચાળા છેડછાડ થતું નથી. ફ્રેન્ડ્સ, વ્યાજબી છે, એક લાખે એક કિસ્સામાં એવું બનતું હોય છે, પરંતુ ફ્રેન્ડ્સ એવું જરૂરી નથી કે દર વખતે એવું બને કોઈ ટીચર તમને નાપાસ કરવા માટે બેઠા નથી. અને બીજી વસ્તુ કહી દો ફ્રેન્ડ્સ કે મેં 15 થી પણ વધારે ટીચરો જે પેપરો ચેક કરે છે, જે ટીચરોને 10-10 વર્ષનો એક્સપિરિયન્સ છે આ પેપર ચેક કરવાના, એવા ટીચરો સાથે ડિસ્કસ કરેલી છે અને એવો એમણે જે મને કીધેલું છે એના આધારે આ વિડીયો હું તમને બનાવીને કહું છું કે કયા કયા મુદ્દાઓને ધ્યાનમાં રાખે છે ફ્રેન્ડ્સ. તો પહેલો મુદ્દો છે ફ્રેન્ડ્સ અક્ષર. સૌથી વધારે ટીચરને પસંદ હોય તો એ છે અક્ષર. તમારા અક્ષર કેવા છે? જો તમારા અક્ષર સારા હશે તો તમને સારામાં સારા માર્ક્સ મળશે, પરંતુ તમારા અક્ષર ખરાબ હશે ફ્રેન્ડ્સ તો ટીચરના હાથમાંથી બાજી નીકળી જશે, તમારા હાથમાંથી નીકળી જાય. એનું કારણ છે ફ્રેન્ડ્સ કે તમારું લખાણ, તમે ગમે એટલું સરસ લખાણ, ગમે એવું સાચું લખેલું છે, પરંતુ એ વચાય જ નહીં ટીચરને, તો તમને માર્ક્સ કેમ આપે? અહીંયા પહેલો પ્રશ્ન છે ફ્રેન્ડ્સ કે ટીચર તમારું લખાણ જો રિકોગ્નાઇઝ નહીં કરી શકે, સમજી જ નહીં શકે, તો તમને માર્ક્સ કેમ આવશે ફ્રેન્ડ્સ? તો પહેલો મુદ્દો ખાસ ધ્યાન રાખજો કે તમારા અક્ષર એકદમ ફર્સ્ટ ક્લાસ હોવા જોઈએ, અક્ષરોનું લખાણ એકદમ સ્પષ્ટ, તમારું લખાણ એકદમ સ્પષ્ટ હોવું જોઈએ જેથી ટીચર તમને સારામાં સારા માર્ક્સ આપે. તો પહેલો મુદ્દો ફ્રેન્ડ્સ અહીંયા હતો. નંબર 2, બીજો મુદ્દો એ છે ફ્રેન્ડ્સ કે તમે જે લખાણ લખો છો તે મુદ્દાસર છે કે તમારું લખાણ મુદ્દાસર હોવું જોઈએ. ફ્રેન્ડ્સ, તમે એને જે પૂછેલું છે તે મુદ્દા વાઇઝ લખેલું હોવું જોઈએ. અહીંયા 2 માર્ક્સના પ્રશ્ન પૂછાય તો તમારે મિનિમમ 4 મુદ્દા લખવાના હોય છે, 3 માર્કમાં 6, 4 માર્કમાં 8 અને 5 માર્કમાં 10 મુદ્દા લખવાના હોય છે. તો અહીંયા મુદ્દાસર લખાણ છે કે નહીં એ ખાસ મહત્વનું છે જેથી ટીચરો સીધા મુદ્દાઓ ચેક કરી શકે. મેન મુદ્દાઓ છે તો એને વ્યવસ્થિત લખવાના છે, મોટા અક્ષર લખવાના છે મેન મુદ્દાઓ હોય છે, બાકીના જે મુદ્દાઓ હોય છે એને થોડા થોડા સ્મોલ લેટરમાં આપણે જેમ લખતા હોય છે એ રીતે લખવાનું છે. મતલબ કે મુદ્દાસર લખાણ હશે તો તમને આરામથી માર્ક્સ મળી જશે. તો અહીંયા આ પણ મુદ્દો ટીચરોએ મને કીધેલું છે કે અમે ધ્યાનમાં લઈએ છીએ કે જે છોકરાઓ લખે છે વિદ્યાર્થી મિત્રો કે મુદ્દાસર લખાણ છે કે નહીં. તો ફ્રેન્ડ્સ, આવતી પરીક્ષાની અંદર, મતલબ કે હવે જે પરીક્ષા આવે છે એની અંદર આ મુદ્દો પણ તમે ધ્યાનમાં રાખજો. એના પછીનો પોઈન્ટ એ છે ફ્રેન્ડ્સ, જે શિક્ષકો ધ્યાનમાં લે છે તે એ છે કે તમારું લખાણ ચોખ્ખું છે કે નહીં, ક્લિયર ડિસન્ટ, મતલબ કે છેકછાક વગરનું લખાણ છે કે નહીં. વિદ્યાર્થી મિત્ર, એ પણ ધ્યાનમાં રાખવું બહુ જરૂરી છે. ઘણા મિત્રો ધ્યાન નથી રાખતા, છેકછાકો કરી નાખે છે, છેકે પાછું કઈ રીતે ભૂલ થઈ હોય એવી રીતે છેકવાનું નથી, સ્વાભાવિક છે ભૂલો થાય, એક લીટી કરી દેવાની માટે. હું એનો પણ વિડીયો બનાવીશ, પેપર કઈ રીતે લખવું એનો પણ બહુ જલ્દી વિડીયો અપલોડ કરીશ, પરંતુ એ પણ ધ્યાન રાખવું જરૂરી છે કે તમે છેકછાકો કેટલી કરો છો, મતલબ ટીચરનો મગજ ઓલી જાય જ્યારે તમે છેકછાક કરો છો ને ત્યારે. બંને એટલી કોશિશ કરજો છેકછાક ઝીરો કરવાની. મારા વિદ્યાર્થીઓને પણ હું ટ્રેનિંગ આપું છું છેકછાક ઝીરો કરવાની. તમને પણ કહું છું કે છેકછાક કરવાની જ નહીં, તો ટીચરોનું મન એકદમ પ્રફુલ્લિત રહેશે, ખુશ રહેશે અને વધારે માર્ક્સ મળશે તમને. તો ફ્રેન્ડ્સ, અહીંયા એ પણ મુદ્દો ટીચરોએ મને કીધેલું, અમે ધ્યાનમાં રાખીએ કે વિદ્યાર્થીનું લખાણ કેટલું ચોખ્ખું છે, કેટલું મસ્ત લાગે છે. પછી ફ્રેન્ડ્સ, એ પણ ધ્યાનમાં રાખે છે ટીચરો કે જે તમને પૂછેલું છે તે જ તેનું જ લખાણ તમે કરેલું છે કે નહીં. અહીંયા મોટા ભાગના વિદ્યાર્થીઓ ભૂલ કરે છે, મારા વિદ્યાર્થીઓ પણ કરે છે, મેં જોયેલું છે. તમને પૂછેલું હોય છે કઈ બીજું લખો છો તમે, કઈ બીજું, દાખલા તરીકે 10મા ધોરણ પ્રશ્નની વાત કરીએ ફ્રેન્ડ્સ, તમને પૂછ્યું હોય કે પાચન તંત્ર વિશે ચર્ચા કરો અને તમે શ્વસન તંત્રનું લખી નાખો, શ્વાસ નળીનું લખી નાખો, તો ના ચાલે. તમે એમ કહો કે તો અન્ન નળી શ્વાસ નળી બે બાજુ બાજુમાં જ હોય ને, એમાં શું ફેર પડે?
એવું નહીં, તમને જે પૂછેલું છે ને એ જ લખવાનું છે, એ જ લખાણ કરવાનું છે. તો અહીંયા ટીચરો સૌથી વધારે મુદ્દા ઉપર ભાર દે છે કે તમને જે પૂછેલું છે, જે પ્રશ્ન પૂછેલો છે ને એ જ લખાણ, અપ્રસ્તુત લખાણ નથી કરી દીધું ને ફ્રેન્ડ્સ તમે. તો અહીંયા એ પણ ખાસ મુદ્દો ધ્યાનમાં રાખજો ફ્રેન્ડ્સ, એમાં ભૂલાય નહીં. અને ઘણા મિત્રો મુદ્દાઓમાં પણ ભૂલો કરે છે કે બે માર્ક્સનો પ્રશ્ન હોય ને પાંચ પાંચ છ છ મુદ્દા સુધી વાંધો નહીં, પણ દસ દસ મુદ્દા લખી નાખે છે ઘણી વખત. તો એ બહુ ખોટી વસ્તુ છે. તમને પૂછેલું છે બે માર્કમાં, હું કામ દસ મુદ્દા? તમે એવું ના વિચારો મારો એક મુદ્દો ખોટો છે બીજો સાચો છે ને માર્કમાં છે ને, એવું ના હોય. તમે જે લખાણ કરેલું છે એના સ્ટાર્ટિંગના ચાર મુદ્દા જોઈએ છે. આવા ઘણી વખત ટીચરો અપ્રસ્તુત લખાણ કરીને માર્ક ઉડાડી દે છે પૂરેપૂરા. સ્ટ્રીક્ટ ટીચર હોય છે કોઈ તો ઉડાડી પણ દે છે માર્ક. એટલે એ પણ ધ્યાન રાખવાનું છે, જેટલું પૂછેલું એટલું કામ કરો. બે માર્ક્સના પ્રશ્નમાં વધીને તમે છ મુદ્દા લખી શકો, પણ દસ મુદ્દા ના લખી શકો, જેટલું પૂછેલું એટલું જ કામ કરો. એના પછીનો પોઈન્ટ એ છે કે ટીચરો એ પણ ધ્યાનમાં લેશે ફ્રેન્ડ્સ કે જરૂર જણાય અહીંયા આકૃતિ દોરેલી છે કે નહીં. ફ્રેન્ડ્સ આકૃતિ બહુ મહત્વની વસ્તુ છે, આકૃતિના કારણે તમારા માર્ક્સનું રેશિયો ઘણો ઊંચો વહી જશે. તો જરૂર જણાય આકૃતિ દોરો. આકૃતિની અંદર આકૃતિ પેન્સિલથી દોરવાની છે, નામ એની જે નામ નિર્દેશ હોય છે ગણતરી કરવાનું છે. અહીંયા પણ મેં ટીચરો સાથે ડિસ્કસ કરેલી ત્યારે ટીચરો એમ કીધેલું છે કે અમે ઘણી વખત લેટ ગો કરી દેતા હોય છે. અમુક ટીચરે કીધું અમે નથી જોતા, બોલપેનથી દોરી હોય તો પણ માર્ક આપી દઈએ છીએ. જયારે અમુક ટીચરે મને એમ પણ કીધું હતું નહીં, આકૃતિ પેન્સિલથી દોરેલી હોય તો જ એના માર્ક્સ આપીએ છીએ. તો અહીંયા એ પણ મહત્વની વસ્તુ છે, અધૂરો પ્રશ્ન છોડીને નહીં આવવાનું. એનાથી ટીચરને પણ ગુસ્સો આવે છે કે અધૂરો પ્રશ્ન થોડું ઘણું તમે લખેલું એક બે લીટી છોડી દેશો એમ નહીં. લખાણ પૂરેપૂરું કરવાનું કોશિશ કરો, યાદ કરો, એને લખતું માહિતી હોય એ લખો. એવું નથી કોપી પેસ્ટ કરવાની જરૂર નથી, નવનીતમાં હોય છે એ લખવાની જરૂર નથી કોપી પેસ્ટ કરવાની, પરંતુ જે લાગુ પડતું હોય એ લખાણ કરવાથી તમને પૂરા માર્ક્સ મળે જ છે. એના પછી ફ્રેન્ડ શું થાય, આટલું બધું તમારું લખાણ ચેક થઈ જાય, ટીચરો બધું મુદ્દા છે લખાણ છે બધું ચેક કર્યા પછી શું કરે છે, તમારા માર્ક્સ મૂકતા હોય છે, માર્ક્સનો ટોટલ કરે છે પેજની નીચે. પેજની નીચે તમારો જે ટોટલ થાય ને એવા દરેકે દરેક પેજનો પાછો ટોટલ કરવામાં આવે છે અને તમારો ફાઇનલ ટોટલ કરવામાં આવે છે. અહીંયા વિદ્યાર્થી મિત્રો ઘણા બધા વિદ્યાર્થીઓને એવો ડાઉટ છે કે ટીચરો જેમ જેમ પેપરો ચેક કરે છે કાંઈ જોતા નથી, ટોટલ થાય કે ન થાય. અમારે શું, તો હું તમને એક વસ્તુ કહી દઉં ફ્રેન્ડ્સ કે જ્યાં ટીચરો પેપર ચેક કરતા હોય છે ને એની ઉપર એક મોડરેટર હોય છે અને એની ઉપર એક બીજો મોડરેટર હોય છે, મતલબ કે એના પણ સાહેબ હોય છે, એના પણ સાહેબ હોય છે, સુપરવાઇઝર જેને કહીએ છીએ આપણે. તો એ મોડરેટર શું કરે છે કે જરૂર જણાય ટીચરને, કોઈ છોકરાને માનો કે 80+ માર્ક આવ્યા તો એનું પેપર ફરી વખત ચેક કરવાનું કે સાહેબ કંઈ ભૂલ નથી થતી ને, 80 છે જ ને આને, તો એ ફરી વખત ટોટલ ચેક કરવામાં આવે છે. મતલબ કે અહીંયા ટોટલોમાં શિક્ષકો ગરબડ કરે છે, વાત તદ્દન ગેરવ્યાજબી છે. અને બીજી વસ્તુ કહી દઉં ફ્રેન્ડ્સ, એનાથી પણ વધારે મહત્વની વસ્તુ એ છે કે જો કોઈ ટીચર ટોટલમાં ગરબડ કરે અને મોડરેટર પકડી લે કે અહીંયા સરવાળામાં ભૂલ કરેલી છે ફ્રેન્ડ્સ, તો એના 15-20 રૂપિયા કપાઈ જાય છે. પેપર ચેક કરવાના 15-20 રૂપિયા કાપી લે છે. તો કોઈ ટીચર જાણી જોઈને ટોટલ ચેક કરવામાં ભૂલ કરતા નથી, કારણ કે કોણ પોતાના એને જે પેપર ચેક કરવાના પૈસા આપતા હોય છે એમાંથી પૈસા કપાઈ જાય છે. મતલબ કે એને સજા પણ મળે છે સરવાળામાં ગડબડ થાય, ભૂલભાળ થાય તો કોઈ ટીચર એમાં પણ ભૂલ કરતા નથી. અને 90+ માર્ક જાય ફ્રેન્ડ્સ તો 3 વખત એનું પેપર ચેક કરવામાં આવે છે કે ક્યાંય મિસ્ટેક નથી ને. 90+ માર્ક જતા હોય ને તો પછી એની ઘણી બધી બીજી ભૂલો પણ ચેક કરવામાં આવે છે, જેમ કે ભાષાના વિષય તો હસ્વઈ દીર્ઘઈની ભૂલ ચેક કરવામાં આવે છે, હસ્વઈ દીર્ઘઈની ભૂલ ચેક કરવામાં આવે છે, પરંતુ એ 90+ માર્ક હોય છે એના માટે. તો ફ્રેન્ડ્સ ઓવરઓલ આજે મેં તમને વિડીયોમાં કીધું કે જે પેપર ચેક કરે છે ને ટીચરે પરફેક્ટલી ચેક કરે છે, કોઈ ગરબડ કરતા નથી, મનમાંથી એમ કાઢી નાખજો. કોઈ ટીચર મિત્રો વિડીયો જોતો હોય તો પ્લીઝ નીચે કમેન્ટ કરીને જણાવજો મારી વાત સાચી કે ખોટી. અને વિદ્યાર્થી મિત્રો તમારું પેપર લખવામાં તમે કમ્પ્લીટ ધ્યાન આપજો. હવે પછી જેનો વિડીયો તમે જોવા માંગો છો એ નીચે કમેન્ટ કરીને જણાવજો. આ વિડીયો વધારે વધારે શેર કરજો તમારા સોશિયલ મીડિયા નેટવર્ક ઉપર કે જેથી બાકીના મિત્રોને પણ ખબર પડે પેપર કેમ ચેક કરવામાં આવશે. એની સાથે મિત્રો એ પણ કહી દઉં, વિડીયો પસંદ આવે તો લાઈક કરવાનું ભૂલતા નહીં, અને આ વિડીયોને જોયા પછી તમને એવું લાગે કે આ વિડીયો મારે જોવા જોઈએ તો સબસ્ક્રાઇબ કરીને બેલ બટન દબાવવાનું ભૂલતા નહીં, જેથી નવો વિડીયો તમે મિસ ન કરો. થેન્ક યુ વેરી મચ ફ્રેન્ડ્સ, બાય બાય.